ચલો વિદ્યાર્થી મિત્રો ગુડ મોર્નિંગ આજે આપણે ધોરણ ગુજરાતી વિષય ભણીશું લાસ્ટ અંદર આપણે પુનરાવર્તન ચાર નો અભ્યાસ કર્યો તો બરાબર હવે આજે આપણે પૂરક વાચન ચાર વેલજીની દીકરી પૂરક વાચન ચાર છે વેલજી ની દીકરી એ પાઠનો અભ્યાસ કરીશું તો બધા વિદ્યાર્થી મિત્રો જુએ પાના નંબર નેવું પાઠ ચાર વેલજીની દીકરી હવે આ પાઠના જે લેખક છે એ છે માવજી મહેશ્વરી કોણ છે માવજી મહેશ્વરી ચલો જોઈએ પાઠ પાંચેક દાયકા પહેલાની આ વાત છે દાયકો દાયકો એટલે દસ વર્ષનો તો પાંચેક દાયકો દાયકા એટલે કે પચાસ વર્ષ પહેલાની આ વાત છે એ સમયે દુકાળિયો મુલક ગણાતા કચ્છમાં મેઘરાજા હતા ત્રણ ત્રણ ચોમાસું કોરું જાય છે વાટ જોઈને લોકો થાકી ગયા પણ એ ન આવ્યો આમે કચ્છમાં તો ટાણા ન આવે પણ આ વખતે તો ખરો રીસાયો કચ્છમાં વરસાદ બહુ ઓછો પડે પડતો હોય છે બરાબર પણ આ વર્ષે તો એટલો બધો રીસાઈ ગયો હતો કે મલક્ષ માથે આપત્તિનો ઓછાયો મંડાવા લાગ્યો

ઢોર ઠાખર બિચારા ક્યાં જાય કારણ કે જો વાડીઓમાં ખેતરની અંદર જો લીલું ઘાસ ના હોય કે સુકલ ઘાસ ના હોય તો લોકો સોરી ઢોરને ખાવા માટે શું આપે તો કે ઢોર ઢાંખરનું શું કરવાનું કેટલાક પાંજરાપોળને હવાલે થયા કેટલાક ઢોર છે એને પાંજરાપોળને હવાલે એટલે કે ત્યાં મૂકી દેવામાં આવ્યા અને કેટલાક જે ઢોર છે એ મોતને ભેટી ગયા હતા એટલે કે

ગામની સમખાવા પૂરતી ચારેક વાડીઓના કુવા ડુકી ગયા એક નાનકડું એવું ગામ છે એ ગામમાં સમખાવા પૂરતી એક ચારેક વાડીઓની કુવા છે એ પણ ડુકી ગયા હતા એટલે એમાં પણ પાણી છે ઓછું થઈ ગયું હતું હવે ખેડૂતો છે એને તો પાણીની જરૂર પડે બરાબર એ લોકો કપાળે હાથ રાખીને બેસી જાય છે જે કુંડીઓ પાણીથી છલકાતી તેમાં ધૂળ ભરાઈ ગઈ કે જે કુવાઓ છે જે કુંડીઓ કુંડીઓ છે એ એ પાણીથી પાણીથી ભરાઈ જતી જતી છલકાઈ હતી આજે ધૂળ ભરાઈ ગઈ છે એકમાત્ર જીવરાજની વાડી જ બચી હતી જો એક જીવરાજ નામના ભાઈ છે બરાબર આની અંદર એ ખેડૂત છે એમની વાડી જ એક બચી હતી કારણ કે એના વાડીમાં જ પાણી હતું જોકે વાડી તો કેવા પૂરતી હતી કુવો હતો અને લીમડાના બે ચાર ઝાડ હતા કુવો હતો અને લીમડાના બે ચાર ઝાડ હતા આટલી પૂરતી એ કેવા પૂરતી એ હતી બરાબર એટલું ખરું કે દુકાળે ધરતીના ધાવણ સુકવી નાખ્યા એટલો ભયંકર દુકાળ પડ્યો હતો નહીં અનાવૃષ્ટિ અતિવૃષ્ટિ એટલે કે વધારે પડતો વરસાદ વરસે એટલું ખરું કે દુકાળે ધરતીના ધાવણ સૂકવી નાખ્યા એટલે કે ધરતીના ધાવણ છે એ ધરતી દુકાળ પડવાથી દુકાળ એટલે કે વરસાદ ન પડે એને દુકાળ કહેવાય તો એને અનાવૃષ્ટિ પણ કહેવામાં આવે છે હવે અનાવૃષ્ટિ અને અતિવૃષ્ટિ આ બે શબ્દોમાં ફેર જો અતિવૃષ્ટિ એટલે વધારે પડતો વરસાદ પડે તો એને અતિવૃષ્ટિ કહેવાય અને અનાવૃષ્ટિ એટલે કે જે વરસાદ સાવ ના પડે એને

જે જીવરાજ જેમના ભાઈ છે એમની જે વાડી છે એના કુવાની જીવતી હતી હવે આપણે જોઈએ એટલે ધરતીના ધાવણ એટલે કે ભૂગર્ભ જળ જે પૃથ્વીની અંદર જે જમીનમાં જે પાણી હોવું જોઈએ ભૂગર્ભ જળ હોવું જોઈએ એ સુકાઈ ગયો હતો બે દિવસ માંડ પા એકર જમીન પી શકતી કેટલી પા એકર જમીન છે એ પી શકતા પા એકર એટલે તો સાવ ચાર એક ચાર ભાગની મતલબ આપણે કહીએ કે એક વિઘો જમીન હોય તો એનો ચાર ભાગ પાડીએ ત્યારે એ પા કહેવાય બરાબર તો આટલું જે છે એક પેન્સિલના ચાર ટુકડા કરીએ તો ઇ જે ચાર ચોથા ભાગનો એક ટુકડો જે થાય એટલું જે જમીન હોય તો એટલું પાણી છે એ પી શકતું એને પા ભાગ કહેવાય તો પા એકર જમીન એકર માં માપન થાય છે જમીનનું એટલે એકર બરાબર આ તો ઉદાહરણ તરીકે પેન્સિલ લીધી છે જીવરાજે પોતાના બળદ સારું ચાર વાવેલી ચાર એટલે ઝાર ને બધું ખવડાવવા માટેનું જે ઘાસ હોય એને ચાર કહેવાય એ વાવેલી ઢોર કે રોજડા પણ ભેલાણ કરી જાય જો ખેતરની અંદર એને જે ઘાસ ચાર વાવેલો હતો તેમના ઢોર માટે બરાબર તો ઢોર ઢાખર માટે જે ચાર વાવેલો હતો એનું સાવ ઉજ્જળ સીમ એટલે કે એ સીમ એટલી બધી કોઈ વાડીમાં હતું ને એક જ વાડીમાં ઘાસ વાવેલું હતું એટલે દુકાળ હોય એટલે એનું ધ્યાન રાખવું પડે કારણ કે કોઈ આવી અને એમના ઢોર માટે લઈ જાય એટલે ઢોરને ખવડાવી જાય અને કાતો રોજડા અને રખડતા જે ઢોર હોય એ ભેલાણ કરી જાય એટલે કે એ ખાઈ જાય તો આ પાઠ જીવરાજ નો નામનો જે પાઠ છે જીવરાજ સોરી વેલજીની દીકરી એ પાઠ નો અભ્યાસ આપણે અહીંયા સુધી રાખીશું બરાબર આગળનું જે પાઠ તમે વાંચજો તમને પણ ખૂબ મજા આવે એવો પાઠ છે ભૂતકાળ ની અંદર કેવી પરિસ્થિતિમાં લોકો જીવતા હશે તમે વિચાર કરો કચ્છ ભુજ ની અંદર આ દુકાળ આવી ગયેલો છે જે આપણા ભારતનું એક કહેવાય કચ્છ ગુજરાતનું એમાં આ વસ્તુ આપણે સમાવેશ થઈ ગયેલો છે કે દુકાળ પડ્યો હતો કદાચ તમારા વડીલોને પણ ખબર હશે તો કદાચ પૂછજો કે આવું કંઈ કચ્છમાં પાંચક દાયકા પહેલા બન્યું તું બરાબર કારણ કે આ આપણા બની ગયેલો બનાવટ છે એટલે આપણને અહીંયા પાઠમાં સમજાવ્યો છે તો આપણે અહીંયા સુધી રાખીએ બાકીનું નેક્સ્ટ વિડીયોમાં જોશું થેન્ક યુ